હેલો નમ્રતા સુમણ બી સેમેસ્ટર ફાઇવ અર્થશાસ્ત્ર તેમાં પેપર નંબર પંદર આર્થિક વિચારોનો ઇતિહાસ આપણે ગયા લેક્ચરની અંદર માલ જેબી સેનો જે સિદ્ધાંત રજૂ કરેલો તો બજારના નિયમનો તેના વિશેની વાત કરી હતી અને તેની ટીકાઓ અને તેની મર્યાદા વિશે પણ વાત કરી આજે આપણે મૂલ્યનો સિદ્ધાંત નિયોજક સંબંધિત વિચાર અને સંપત્તિ અંગેના જે વિચારો છે તે અને ઉત્પાદનના સાધનો અંગેની આપણે આટલા પોઈન્ટ વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે અને લાસ્ટમાં તેના જે બી સેના જે આર્થિક વિચારો રજૂ કરેલા હતા તેના વિચારોના મૂલ્યાંકનનું અભ્યાસ કરવામાં આવેલો છે કે તેની અંદર આપણે જોવાનું રહેશે કે આ સિદ્ધાંતની અંદર જે વસ્તુ દાખવવામાં આવે છે એની સારા પાસા કયા છે અને ખરાબ પાસા કયા છે તેની અંદર તો શરૂઆત કરીએ તો મૂલ્યનો સિદ્ધાંત તો સેના મૂલ્યના સિદ્ધાંતની ઉપયોગિતા અને તેના મનોવૈજ્ઞાનિક પાસા ઉપર વધુ આધાર રાખે છે અને સ્મિતે આ બાબત છે પહેલાં જ આપણે પહેલાં યુનિટની અંદર જ જોયેલું હતું કે સ્મિતે ઉપયોગિતા મૂલ્ય અને વસ્તુ વિનિમય મૂલ્ય એ બંને વસ્તુને કેન્દ્રમાં રાખી અને કામ કરેલું હતું અને તેની અંદર માંગ અને પુરવઠાને જે લાભ થાય છે જે ઉપયોગિતા રહેલું છે તેની અંદર વધુ ભાર મૂકેલો જોવા મળે છે કારણ કે તેમાં મૂલ્યનો સિદ્ધાંત ઉદભવે અને તેના આધારથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કિંમત અને મૂલ્ય બંનેનું માપન છે કેવી રીતે કામ કરતું હોય તો તેના આધારે આપણે કહી શકીએ છીએ કે ઉપયોગિતા મૂલ્ય શ્રમ અને મૂ મૂલ્યના આધારે કામ કરતું હોય છે જે શ્રમ અને મૂલ્યના આધારે જે કામ કરે છે તેની અંદર તેની કિંમત નક્કી થાય ઉત્પાદન ખર્ચ નક્કી થાય અને જે આપણે વહેંચણી કરવાના છીએ તેના વચ્ચેનો જે ખર્ચ થાય છે જે આવક નક્કી થાય છે તે બંને વસ્તુ તેની અંદર જોવા મળતી હોય આપણને ખબર હોય કે જ્યારે ભાડું છે નફો મેળવી છે તેની પાછળ ઉત્પાદન ખર્ચ છે એ લાગતું હોય તો એને નક્કી કરવા માટે વસ્તુ ઉપયોગિતા મૂલ્યનું ઉત્પાદન જે ખર્ચ છે તે કામ કરતું લાગે છે તો તેની અંદર પહેલાં ઉપયોગિતા મૂલ્ય અને ઉત્પાદન ખર્ચ એ બંનેની કિંમત જો સરખી થઈ જાય ત્યારે આપણે વાસ્તવમાં ઉત્પાદન છે એ કરવાના નથી હોતા કારણ કે સામે ખર્ચ અને આવક બંનેનું જો બેલેન્સ જળવાઈ રહીએ તો તેમાં આપણે વાસ્તવની અંદર જે ઉત્પાદન મૂલ્ય છે એ નક્કી કરવામાં આવે છે અને તેના આધારે તે ઉપયોગિતા મૂલ્યની અંદર જે મૂલ્ય નક્કી કરવામાં આવે છે તેનો અભ્યાસ આની અંદર કરવામાં આવેલો છે એટલે કે મનોવૈજ્ઞાનિકની અંદર જે સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે તેની અંદર સ્મિતે જે ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય છે એને ધ્યાનમાં લઈ અને આપણે મૂલ્યનો સિદ્ધાંત છે એ કામ કરતો જોવા મળ્યો છે બીજી વસ્તુ છે નિયોજક સંબંધિત વિચાર કે આર્થિક ક્ષેત્રનો જો વિકાસ કરવો હોય તો તેના ઉત્પાદન કરનાર વ્યક્તિને સામાન્ય રીતે જુદી પાડવામાં આવતી હોય તેને આપણે નિયોજક તરીકે ઓળખવામાં આવે છે આપણને એ વસ્તુની તો ખબર જ છે કે ઉત્પાદન ક્ષેત્રની અંદર ચાર વસ્તુ છે એ જોવા મળે પેલું છે જમીન મૂડી શ્રમ અને નિયોજક તો આની અંદર જે વસ્તુ છે તેમાં મેઇન કામ જે કરે છે તે નિયોજક તરીકેનું કામ છે એ જોવા મળતું હોય ઉત્પાદન ક્ષેત્રનો જો સૌથી ઝડપથી વિકાસ સાધુ હોય જે મહત્ત્વનું સાધન ગણાતું હોય તો તેને આપણે નિયોજક તરીકે ઓળખીએ છીએ કે નિયોજક છે એ પોતે ઉત્પાદનની બજાર વિશેની માંગની ખબર હશે બજારમાં અત્યારે કઈ વસ્તુની માંગ છે કયો વસ્તુ અત્યારે પુરવઠામાં છે કાચો માલ કઈ જગ્યાએથી મળશે કેટલું ઉત્પાદન ખર્ચ લાગશે એ બધી વસ્તુ સંબંધિત જે પણ કાંઈ વિચાર આવે છે તે નિયોજકને આવતો હોય છે અને તેના દ્વારા તે ઉત્પાદનનો નિર્ણય લે છે અને મહત્ત્વના જે સાધનો કામ કરે છે તેની અંદર કામ કરતું જોવા મળે તે પછી ભલેનો ઉદ્યોગપતિ હોય કે ખેડૂત હોય કે કોઈ એક વ્યાપારી હોય તો તેની અંદર પણ ઉપભોક્તાની જે વસ્તુની માંગ રહેલી છે તે વસ્તુની એને ખબર હોય છે આજ ખેડૂત છે તો એને ખબર હોય કે ભાઈ અત્યારે કયો પાક લેવો જોઈએ કયા પાકની અંદર અત્યારે જરૂરી છે કયા ભાગની અત્યારે ભાવ વધુ આવે છે તો એની વસ્તુની ખબર હોય છે તો એ નિયોજક છે એ એનું જ કામ કરતું હોય એવું જરૂરી નથી કે ઉદ્યોગપતિ છે એને જ આપણે નિયોજક તરીકે ઓળખીએ છીએ એવું જરૂરી નથી પણ ખેડૂતને આપણે નિયોજક તરીકે જ ઓળખીએ છીએ વ્યાપારી ક્ષેત્ર છે એની અંદર પણ કામ કરનાર હોય તો પણ એને આપણે નિયોજક તરીકે જ ઓળખીએ છીએ કારણ કે એને ખબર હોય કે ઉત્પાદન પ્રવૃત્તિ આપણે કેવી રીતે કરવી ઉત્પાદનના સાધનો છે એ કેવી રીતે કામે લગાડવા એટલે એના માટે મૂડીપતિ વર્ગ અને નિયોજક એ બંને વચ્ચેના ભેદો છે એ પાડવા જરૂરી છે સ્મિતે તેના માટે આવક વચ્ચેના જે ભેદો છે એ રજૂ કરી અને મૂડીના વ્યાજ અને નિયોજકના નફા વચ્ચે કોઈ પણ ભેદ પાડ્યો નથી હકીકતમાં વ્યાજ અને નફા વચ્ચે ભેદ છે એ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજ અને નફો હોય બંને વસ્તુ અલગ છે તેવું વાત છે એ આપણે સે નામના અર્થશાસ્ત્રી જે અત્યારે આપણે સિદ્ધાંત પણીએ છીએ તેને એક રજૂ કર્યો છે આ રીતે પોતાના વિશ્લેષણમાં નિયોજકના ઉત્પાદકના જે સ્વતંત્ર રૂપ જે સાધનો મહત્ત્વનાં કામ કરી રહ્યા છે તેમાં નિયોજકનો ફાળો છે એ વધુ કામ કરતો જોવા મળે છે અને વિશ્લેષણની અંદર તે ફ્રાન્સ પછીના જે અર્થશાસ્ત્રી છે તેને આ સિદ્ધાંત નિયોજક સંબંધીનો આપેલો જોવા મળ્યો છે પછી આવે છે સંપત્તિ અંગેના વિચારો તો સ્મિતે પણ સંપત્તિનો જે ભૌતિક સંપત્તિ છે તેના વિશેની વાત કરેલી છે કે ભાઈ જે સંપત્તિ સંબંધિત જે વ્યવસ્થા રજૂ કરવામાં આવે છે જે વારસા પ્રથામાંથી તમને સંપત્તિ મળેલી છે તેના વિશેના વિચારો છે એ રજૂ કરવામાં આવેલા છે એટલે કે એને સંપત્તિ માત્ર ભૌતિક જે એવો અર્થ નથી એને કર્યો પરંતુ તેની અંદર અભૌતિક વસ્તુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે અને તેના આધારે ભૌતિક સંપત્તિ અને અભૌતિક સંપત્તિ બંને વિશેની ચર્ચા કરી અને તેને એવું દર્શાવ્યું કે સંગીતકારનું સંગીત ગીતકારનું ગીત વકીલની સલાહ વગેરે સંપત્તિ જ છે ભલેની એ અભૌતિક હોય કે ભૌતિક હોય પણ એ જે કામ કરી રહ્યા છે તે ભૌતિક સંપત્તિની અંદર એ કામ કરે અને અભૌતિક સંપત્તિની અંદર પણ કામ કરતી જોવા મળે છે તો આ વસ્તુ કેવી થઈ કે જે આપણે એમ કહી કે ભાઈ હવા છે એ દેખાતી નથી એ અભૌતિક વસ્તુ છે પણ તમે જે અંદર હવા આપણે શરીરમાં મેળવીએ છીએ શ્વાસ મેળવીએ છીએ એ કઈ વસ્તુ છે ભૌતિક વસ્તુ છે હા પણ આપણે એને લઈ નહીં તો શ્વાસને અથવા હવાને આપણે લઈ નહીં તો કાંઈ એનું મહત્ત્વ છે એ ઘટી નથી જતું પરંતુ એ જે કામ કરે છે તે અભૌતિક ભલે હોય પરંતુ જે આપણે કામ કરવા માંગીએ છીએ હવા છે એ એક ભૌતિક વસ્તુ તરીકે લેવામાં આવતી હોય પછી આવે છે કે ઉત્પાદનના સાધનો અંગેની વિચાર કે ઉત્પાદનના સાધનો અંગેના જે વિચારો રજૂ કર્યા છે તેમાં આપણે હમણાં જ વાત થઈ કે જમીન મૂડી શ્રમ અને નિયોજક એ ત્રણ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવેલી છે પરંતુ હકીકતની અંદર આપણે નિયોજક જે કામ કરે છે તેની અંદર પણ તેનો સમાવેશ કરવામાં આવતો હોય કે એડન સ્મિથ એવું કીધું કે તે જે એના અનુયાયીઓ હતા તેને ત્રણ બાબતને ધ્યાન આપ્યું કે ભાઈ જમીન મૂડી અને શ્રમ આ ત્રણ વસ્તુ દ્વારા તમે ઉત્પાદન છે એ કરી શકો છો પરંતુ એ ત્રણ વસ્તુ તમારી પાસે હોય પણ તમારી પાસે નિયોજન તમારી જે કામ કરવાની સિસ્ટમ છે જે તે તમારા મગજમાં વિચાર ન આવે તો તમે શું કરી શકો તો એના માટે એક નિયોજન હોવું જરૂરી છે જે સંચાલન કરી શકે કે સંકલન કરી શકે એના માટેની વ્યવસ્થા છે ઉત્પાદનના સાધનની અંદર આપણે એવું કહી શકીએ કે ચારે ચાર વસ્તુઓની જરૂર પડતી હોય છે એવું નથી કે એકેય સાધન વગર તમે ઉપયોગ છે એ કરી શકતા જમીન વગર પણ ન ચાલે શ્રમ વગર પણ ન ચાલે મૂડી વગર પણ ન ચાલે ને નિયોજન વગર પણ ન ચાલે જો ઉત્પાદનના ચારે ચાર સાધનો એકઠા થઈને જો કામ નહીં કરી શકે તો તેના માટે આપણે આયોજન છે એ કરી શકવાના નથી તો તેના માટે ઉત્પાદનમાં જે નિયોજનની જે શક્તિ રહેલી છે તે કામે લગાડવી જરૂરી છે અને તેના આધારે જ આપણે ધંધાનું જોખમ ઉઠાવવાનું કામ છે એ કરી શકતા હોય છે નકર આપણે કામ એનું કરી શકતા નથી હોતા કારણ કે જો જમીન છે અને આપણે ખબર છે કે જમીનને જે એ ભાડું મળે શ્રમને વેતન મળે અને મૂડીને વ્યાજ મળે તો નિયોજકને નફો મળતો હોય તો એ જે કામ કરે છે તેની અંદર જમીનને ભાડું તો મળી જ જશે શ્રમને વેતને મળી જશે મૂડીને વ્યાજે મળી જશે પરંતુ જ્યારે નિયોજક કામ નહીં કરે ત્યારે એને નફો છે એ નહીં મળે જોખમ છે એ જમીન નથી ઉઠાવી શકવાનો એ કોણ ઉઠાવી શકે નિયોજક જ ઉઠાવી શકે છે પછી મૂડી છે એ જોખમ કોણ ઉઠાવે એનું સંચાલન કોણ કરે નિયોજક જ તો તેના માટે આપણે એવું કહી શકીએ છીએ કે નિયોજક છે એની પ્રથમ ભૂમિકા જોવા મળે કે મેઇન જે કામ કરતું હોય તો તે છે એ નિયોજક પણ આની અંદર આપણે ઉત્પાદનના ચાર અંગે જે સિદ્ધાંતો રજૂ કર્યા છે તેની અંદર એડન સ્મિથના મતે એવું ત્રણ બાબત રજૂ કરી પરંતુ આપણે તેના પરથી જેબીસી એવું કીધું છે કે ભાઈ મૂડી અને નિયોજન એ બંને વસ્તુ હોવા જરૂરી છે એ બેને અલગ નથી પાડી શકાતા ચ સ્મિથે ત્રણ બાબતની જ કીધી પરંતુ જેબી સે છે એ બે બાબત ફરજિયાત રજૂ કરી કે ભાઈ મૂડી અને નિયોજન એ બે વસ્તુ હોવી જરૂરી છે બે એના વગર તમે કાંઈ પણ કામ કરી શકતા નથી તો આ વાત હતી કે તેના સિદ્ધાંતોની જે એના પોતાના આર્થિક વિચારો રજૂ કરેલા હતા બીસે દ્વારા જે આર્થિક વિચારો પોતે રજૂ કરેલા હતા તેની હવે આપણે જોઈએ કે જેબીસીના આર્થિક વિચારોનું મૂલ્યાંકન તો જેબીસેના કેટલાક દોષો છે એ જોવા મળે છે કે તેની અંદર ઐતિહાસિક સંદર્ભમાં તેમાં મુક્ત વ્યાપારની અંદર જે ભાર મૂકવામાં આવેલો છે તે રિકાર્ડોની જે સંકુચિત દ્રષ્ટિઓનું આલોચન કર્યું છે તેના દ્વારા અનેક ટીકાઓ છે તે દર્શાવેલી છે કે ભાઈ જે સિદ્ધાંત રજૂ કરે તેની કેટલીક મર્યાદા હોય કેટલીક કોક કયા બીજા શાસ્ત્રીઓ દ્વારા છે એની ટીકાઓ કરવામાં આવેલી હોય એના દોષો રજૂ કરવામાં આવેલા હોય તો એ વસ્તુ તેની અંદર જેબીસીના મૂલ્યની અંદર કામ કરતું જોવા મળ્યું છે આપણે કે રિકાર્ડોએ જે મૂલ્યનો સિદ્ધાંત રજૂ કર્યો જે શ્રમનો તેની અંદર પણ કેટલાક બહિષ્કારો છે એ જોવા મળ્યા પછી ઉત્પાદનના જે સાધનો મહત્ત્વના કામે લગાડવામાં કે લગાડવાના આવે છે તેની અંદર નિયોજકને સ્વતંત્ર સાધન મળી રહે તે માટેની વ્યવસ્થા છે દાખવવામાં આવેલી છે પછી જે એફ બેલ એ જે અર્થશાસ્ત્રી છે તેની મૌલિકતા રજૂ કરી હરિકાડો જેવી જે તેજસ્વીતા છે તે જોવા નથી મળી પણ આની અંદર કેવું થાય કે તમે જે વસ્તુનું કામ કરી રહ્યા છો તેમાં બીજાની કમ્પેરિઝન કરવા જાઓ છો ત્યારે તમને એની અંદર તેની કેટલીક ખામીઓ છે એ જોવા મળતી હોય છે એવું નથી આજે આપણે બીજા સાથે કમ્પેરિઝન કરી ભાઈ આના કરતાં મને વધારે સારું છે અથવા આના કરતાં મને વધારે ખરાબ છે ત્યારે તમને વસ્તુની ખબર પડે ત્યારે જ્યારે આ રીત જે સિદ્ધાંત રજૂ કરેલા છે તેની અંદર તેમાં જોવા મળ્યું છે કે ભાઈ આનો સિદ્ધાંત છે એના કરતાં કેટલો ચડિયાતો છે અથવા કોનો સિદ્ધાંત વધારે ઉપયોગી છે વ્યવહારની અંદર તો તેની દ્વારા એને રજૂ કરવામાં આવેલો છે તો એની કમ્પેરિઝન છે એ એડમ સ્મિથ સાથે કરેલી છે રિકાર્ડો સાથે કરેલી છે અને એવું નથી કહેવા માંગ્યું કે જેબીસીનો સિદ્ધાંત છે એ વ્યવહારની દ્રષ્ટિએ ઉપયોગી નથી ઉપયોગી જ છે પરંતુ એડમ સ્મિથ રિકાર્ડોએ જે સિદ્ધાંત રજૂ કરેલો છે તેની અંદર થોડાક અંશે એની ખામી દર્શાતી જોવા મળે છે તો તેના આધારે આ જે આર્થિક વિચારોનું મૂલ્યાંકન છે એ રજૂ કરવામાં આવેલું હતું બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે નવો સિદ્ધાંત રજૂ કરવાનો છે રોબર્ટ આર્થિક વિચારોના જે રજૂ કરેલા છે રાષ્ટ્રવાદી આર્થિક વિચારો તેની અંદર આપણે ફેડરિક લિસ્ટનો જે સિદ્ધાંત છે સંરક્ષણવાદનો તેના વિશેની આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું Thank you.